हवामान विभागनी आगाही मुजब राज्य में आगामी 5 दिवस माटे भारे वरसादनी आगाही करवामां आवी हती। त्यारे आगाहीना पगले अमदावाद शहर में वरसादी माहौल जाम्यो छे अने गईकाले सवारथी शहेरना पूर्व अने पश्चिम विस्तार में धीमीधार सतत वरसाद वरसी रह्यो छे। वस्त्राल, एसपी रिंग रोड, मणिनगर, खोखरा सहित विस्तारों में 1 થી 2 ઇંચ वरसाद सवार सुधी नोंधायो हतो। જ્યારે પશ્ચિમના સેટેલાઇટ બોડકદેવ, જોધપુર સહિતના વિસ્તારોમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા બફારાથી લોકો ત્રાહિમામ હતા તો ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા, પણ સમયે વરસાદ આવતા આનંદની લાગણી પ્રસરી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા, જ્યારે વરસાદી પાણી રોડ પર ભરાવા કારણે અનેક જગ્યાએ વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી। અમદાવાદમાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। જે અમદાવાદવાસીઓ જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, 2 દિવસથી અમદાવાદની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। પરમ દિવસ સાંજથી જે વરસાદ જે છે તે શરૂ થયો હતો। ખાસ કહી શકાય કે પરમ દિવસ સાંજે જે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ હતો તે જોવા મળ્યો, ત્યારબાદ ગઈકાલથી જ જે પ્રકારે અત્યારે અમદાવાદમાં જે ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે, તે જ પ્રકારે અમદાવાદમાં ગઈકાલથી વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કહી શકાય કે આ વરસાદના કારણે ખેડૂતો છે તેની અંદર ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણે ધીમીધારનો જે વરસાદ જોવા મળ્યો છે અને વાવણી સમયે જે આ વરસાદ છે તે આવ્યો છે, તેના કારણે ખેડૂતોને બી ઘણી ખુશી મળી રહી છે। સાથે સાથે અમદાવાદમાં જે બફારો અને ગરમીનો સામનો જે અમદાવાદવાસીઓ કરી રહ્યા હતા તેમાં બી તેમને ઘણી રાહત મળી છે। ધીમીધારે વરસાદના કારણે જે જમીન છે તે જમીનમાં બી જે પાણી ઉતરે છે અને તેના કારણે જે વાતાવરણ છે તેની અંદર બી ઠંડક જોવા મળી રહી છે। એટલે કે ખાસ કહી શકાય કે જે અમદાવાદમાં જે બાફ અને જે ગરમીનો સામનો અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હતા અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે રાહ જોવાનો સમય હવે ટળ્યો છે અને છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે વરસાદ જે જોવા મળી રહ્યો છે, અત્યારે હાલ બી આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે વરસાદ જે સવારથી જે ધીમી ધારે સમગ્ર અમદાવાદની અંદર આ જ પ્રકારે વરસાદ છે તે ચાલી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા બી આગાહી કરવામાં આવી છે કે હજી આગામી 2 દિવસ એટલે કે 48 કલાક જે છે એ ભારે વરસાદ આવે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા બી વ્યક્ત કરવામાં આવી છે અને વાતાવરણ જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 2 દિવસથી અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી આગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી બી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।